नमस्कार विद्यार्थी मित्रों, मारी आ यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आगळना वीडियो में आपणे स्वाध्याय 2.2 नो अभ्यास करता हता, जेमां दाखला नंबर 1-3 नी गणतरी आपणे करी। हवे आपणे दाखला नंबर 4 जोईशुं। चोथुं छे, छायांकित करो एक चित्र ए ना एक तृतीयांश भागना वर्तुळमां, एटले के एक तृतीयांश भाग जेटला वर्तुळ छे तेने आपणे घाटा करवाना छे, एटले के छायांकित करवाना छे। तो सौ प्रथम आपणे वर्तुळ गणी लईए केटला छे। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, तो कुल अहीं 12 वर्तुळ छे। तो 12 वर्तुळमांथी आपणे एक तृतीयांश भागना वर्तुळमां घाटा करवाना छे। तो जेटला वर्तुळ होय अने जेटला भाग होय तेना भाग जेटला कीधा होय तेनो गुणाकार करवानो। अहीं 12 वर्तुळ छे अने तेनो एक तृतीयांश भाग एटले के गुणिया 1/2 करवानो। हवे आपणे छेद उडाडीए, 2 6 12, एटले के 6 जेटला वर्तुळ छे ते आपणे घाटा करीशुं। तो अहीं 1, 2, 3, 4, 5 छ આવી રીતે તમારે ઘાટા કરી દેવાના। તો ખૂબ જ સરળ દાખલો છે, તેવો જ બીજો દાખલો છે। ચિત્ર બીના 2/3 ભાગના ત્રિકોણમાં છાયાંકિત કરવાનું છે। તો કુલ કેટલા ત્રિકોણ છે અહીં? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, એટલે કે કુલ 9 ત્રિકોણ છે, તેનો 2/3 ભાગ એટલે ગુણ્યા 2/3 કરવાનું। અહીં 3 3 9, 3 2 6, તો કુલ 6 ત્રિકોણ છે તે આપણે ઘાટા કરવાના છે। તો 1, 2, 3, 4, 5 અને 6, તો 6 ત્રિકોણ આપણે ઘાટા કરી દીધા। હવે ત્રીજું છે, તે તેના જેવો જ દાખલો છે કે 3/5 ભાગના ચોરસમાં આપણે ઘાટું કરવાનું છે। તો કુલ ચોરસ ગણી લઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, કુલ 15 ચોરસ છે। તો અહીં 15 ના 3/5 ભાગ એટલે ગુણ્યા 3/5, 5 3 15, 3 3 9, તો 9 જેટલા ચોરસ છે તેમાં આપણે ઘાટા કરવાના છે। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, તો અહીં દાખલા નંબર 4 પૂરો થાય છે। હવે જોઈએ દાખલા નંબર 5, જેમાં છે 24 અને 46 દરેકના 1/3 ભાગ મેળવવાના છે। તો આગળની જે સંખ્યા છે અને પાછળ જેટલા ભાગ આપ્યા હોય તેની વચ્ચે ના આપ્યું છે, એટલે 24નો 1/3 ભાગ આપણે મેળવવાનો છે। તો જે સંખ્યાનો જેટલામો ભાગ મેળવવાનો કીધો હોય તે બંનેની વચ્ચે ગુણાકાર કરી દેવાનો, એટલે કે અહીં 24નો 1/3 ભાગ છે તો 24 × 1/2 કરી નાખવાનું। તો અહીં વચ્ચે 12, તો 12 એ આપણો જવાબ થશે। 12 2 24, અહીં આપણે છેદ ઉડાડ્યો। તેવી જ રીતે 46ના 1/3 કરીએ તો 46 × 1/2 ભાગ છેદ ઉડાડીએ, 2 2 4 2 3 6 એટલે 23, તો 23 આપણો જવાબ થશે। તેવી જ રીતે બી છે 18 અને 27 દરેકના 2/3 ભાગ, 18નો 2/3 એટલે 18 × 2/3, તો 3 6 18, 6 2 12, તો 12 એ આપણો જવાબ થશે। તેવી જ રીતે 27 × 2/3, 9 3 27, 9 2 18, તો 18 એ આપણો જવાબ થશે। સી છે 16 અને 36 દરેકના 3/4 ભાગ મેળવવાના છે। તો 16ના 3/4 એટલે 16 × 3/4, ચોકે ચોકે 16 4 3 12, તો 12 એ આપણો જવાબ થશે। 36ના 3/4 ભાગ, 9 6 36, 9 3 27, તો 27 એ આપણો જવાબ થશે।
डी छे 20 અને 35 દરેકના 4 પંચમાંશ ભાગ એટલે 20 નો ગુણાકાર 4 ના છેદમાં 5 વડે કરવાનો 5 ચોક 20 ચોકે ચોકે 16 તો 16 એ આપણો જવાબ થશે અને 35 ના 4 પંચમાંશ એટલે 35 ગુણ્યા 4 ના છેદમાં 5 5 છતુ 35 7 ચોક 28 તો 28 એ આપણો જવાબ થશે તો ખૂબ જ સરળ દાખલાઓ અને ઝડપથી ગણાઈ જાય તેવા દાખલાઓ છે હવે છઠ્ઠું છે ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો તો અહીં જે રકમ આપી છે તેનો આપણે પહેલા ગુણાકાર કરીશું અને ફરી આપણે તેને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું તો 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 પંચમાંશ 5 પૂર્ણાંક 1 પંચમાંશ છે તેનો આપણે ગુણાકાર કરવા માટે પહેલા તેને 7 સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડે હવે આપણે થિયરીમાં શીખી ગયા કે સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે છેદનો પૂર્ણાંક સાથે ગુણાકાર કરવાનો અને તેમાં આપણે અંશ ઉમેરી દેવાનો એટલે કે અહીં 5 5 25 વત્તા 1 એટલે 26 અને છેદ એમ નામ રાખવાનો તો 3 ગુણ્યા 26ના છેદમાં 5 હવે અંશનો ગુણાકાર થશે 26નો ગુણાકાર 3 સાથે તો 3 6 18 વધી પડી 1 3 2 6 ને 7 તો 78/5 હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે ભાગાકારની રીત વાપરીએ તો 78નો ભાગાકાર 5 વડે કરીશું તો 5 1 5 2 વધે ઉપરથી આવ્યા 8 5 5 25 અહીં 3 વધશે તો શેષ વધે તે અંશમાં રાખવાની ભાગફળ પૂર્ણાંક થશે અને છેદ એમના તો 15 પૂર્ણાંક 3 પંચમાંશ તે આપણો જવાબ થશે હવે બી છે તેમાં 5 ગુણ્યા 6 પૂર્ણાંક 3 ચતુર્થાંશ છે તેને આપણે પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ 6 ચોક 24 24 વત્તા 3 એટલે 27/4 હવે 27નો ગુણાકાર 5 સાથે તો 5 7 35 5 7 35 વધી પડી 3 5 2 10 ને 3 13 એટલે 135/4 તો હવે 135નો ભાગાકાર 4 વડે કરીએ તો 4 3 12 1 વધે ઉપરથી આવ્યા 5 4 3 12 અને શેષ વચ્ચે 3 તો છેદમાં 4 એમ નામ 33 પૂર્ણાંક થશે અને શેષ અંશમાં આવશે તો 33 પૂર્ણાંક 3 ચતુર્થાંશ તે આપણો જવાબ થશે હવે સી છે 7 ગુણ્યા 2 પૂર્ણાંક 1 ચતુર્થાંશ તો અહીં સૌપ્રથમ સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ 4 2 8 વત્તા 1 એટલે 9 ના છેદમાં 4 હવે 7 9 63/4 હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 63નો ભાગાકાર 4 વડે કરીએ 4 1 4 2 વધે ઉપરથી આવ્યા 3 4 5 20 અને શેષ વચ્ચે 3 તો અહીં મિશ્ર અપૂર્ણાંક થશે 15 પૂર્ણાંક 4 તેમના અને આવશે શેષ એટલે કે 3 તો 15 પૂર્ણાંક 3 ચતુર્થાંશ તે આપણો જવાબ થશે ડી છે 4 ગુણ્યા 6 પૂર્ણાંક 1 તૃતીયાંશ તો તેને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ 6 3 18 વત્તા 1 એટલે 19/3 19નો ગુણાકાર 4 સાથે 9 ચોક 36 વધી પડી 3 4 1 4 ને 3 7 એટલે 19 ચોક 76/3 હવે આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો 76ને 3 વડે ભાગવાનું તો 3 2 6 3 5 15 શેષ વચ્ચે 1 તો અહીં 25 પૂર્ણાંક 1 તૃતીયાંશ તે આપણો જવાબ થશે હવે ઈ છે 3 પૂર્ણાંક 1 ચતુર્થાંશ ગુણ્યા 6 તો સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ 3 ચોક 12 વત્તા 1 એટલે 13/4 ગુણ્યા 6 અહીં છેદ ઉડે છે 2 3 6 2 2 4
હવે તેરનો ગુણાકાર ત્રણ સાથે તો તેર તેરી ઓગણચાલીસ છેદમાં બે. હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે બે ઓગણચાલીસનો ભાગાકાર બે વડે કરવાનો, એટલે બે એકા બે, બે નવા અઢાર, શેષ વચ્ચે એક, એટલે ઓગણીસ પૂર્ણાંક એક દૃતીયાંશ તે આપણો જવાબ થશે. હવે ત્રણ પૂર્ણાંક બે પંચમાંશ તેનો ગુણાકાર આઠ સાથે, તો સૌ પ્રથમ આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ, પાંચ તેરી પંદર, પંદર વત્તા બે એટલે સત્તર, છેદમાં પાંચ ગુણ્યા આઠ. તો સત્તરનો ગુણાકાર આઠ સાથે કરીએ તો આઠ સત્તા છપ્પન, વધી પડી પાંચ, આઠ એકા આઠ ને પાંચ તેર, એટલે આવશે એકસો છત્રીસ, છેદમાં પાંચ. હવે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવા માટે ભાગાકાર કરીએ, એકસો છત્રીસ, પાંચ દુ દસ, પાંચ સત્તા પાંત્રીસ અને શેષ વચ્ચે એક, તો સત્યાવીસ પૂર્ણાંક એક પંચમાંશ તે આપણો જવાબ થશે. હવે સાતમું છે, આપણે જેમ ઉપર ગણ્યું કે વીસ અને પાંત્રીસ દરેકના ચાર પંચમાંશ ભાગ, તે જ પ્રમાણે અહીં ગણતરી કરવાની છે, પરંતુ અહીં મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે, તેને પહેલાં સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. તો અહીં બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ, તો ચાર દુ આઠ વત્તા ત્રણ એટલે અગિયાર છેદમાં ચાર, અને તેના એક દ્વિતીયાંશ ભાગ એટલે ગુણ્યા એકના છેદમાં બે, તો અગિયાર છેદમાં ચાર દુ આઠ, તો અગિયારના છેદમાં આઠ તેને આપણે ફરી પાછું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડે, કારણ કે આપણને રકમ મિશ્ર અપૂર્ણાંકમાં આપી છે. તો આઠ એકા આઠ અને અગિયાર લાવવા માટે ત્રણ ઉમેરવા પડે, તો એક પૂર્ણાંક ત્રણ અષ્ટમાંશ તે આપણો જવાબ થશે. હવે બીજું છે, નવ ચોક છત્રીસ વત્તા બે એટલે આડત્રીસ, છેદમાં નવ, અને તેનો એક દ્વિતીયાંશ ભાગ એટલે એકના છેદમાં બે. હવે અહીં છેદ ઉઠશે ઓગણીસ દુ આડત્રીસ, તો ઓગણીસના છેદમાં નવ, નવ દુ અઢાર વત્તા એક એટલે ઓગણીસ, તો બે પૂર્ણાંક એકના છેદમાં નવ તે આપણો જવાબ થશે. બી છે, ત્રણ પૂર્ણાંક પાંચ છેદમાં છ ના પાંચના છેદમાં આઠ ભાગ, એટલે કે છ તેરી અઢાર, અઢાર ને પાંચ ત્રેવીસ, છેદમાં છ, તેનો પાંચ અષ્ટમાંશ ભાગ એટલે કે ગુણ્યા પાંચના છેદમાં આઠ કરવાનો. હવે ત્રેવીસનો ગુણાકાર પાંચ સાથે કરીએ, પાંચ તેરી પંદર વત્તા એક, ઉપર આવશે એક, પાંચ દુ દસ અને એક અગિયાર, અને છેદમાં આવશે આઠ છક અડતાલીસ. હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે, તો ભાગાકાર કરીએ, એકસો પંદરને અડતાલીસ વડે ભાગવાનું, અડતાલીસ દુ છનું, અહીં શેષ વચ્ચે ઓગણીસ, તો બે પૂર્ણાંક ઓગણીસના છેદમાં અડતાલીસ તે આપણો જવાબ થશે. હવે બીજું છે, સૌ પ્રથમ સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ, નવ તેરી સત્યાવીસ ને બે ઓગણત્રીસ, છેદમાં ત્રણ અને ગુણ્યા પાંચના છેદમાં આઠ. ઓગણત્રીસનો ગુણાકાર પાંચ સાથે, નવ પંચા પિસ્તાલીસ, વધી પડી ચાર, પાંચ દુ દસ ને ચાર ચૌદ, એકસો પિસ્તાલીસ, છેદમાં આઠ તેરી ચોવીસ. હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગાકાર કરીએ, એકસો પિસ્તાલીસને ચોવીસ વડે ભાગીએ, ચોવીસ છક એકસો ચુમ્માલીસ, શેષ વધે એક, એટલે કે છ પૂર્ણાંક એકના છેદમાં ચોવીસ તો આ આપણો જવાબ થશે. તો અહીં દાખલા નંબર સાત પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર આઠ. વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા, તેમની માતાએ તેમને વોટર બેગમાં પાંચ લીટર પાણી ભરીને આપ્યું, તેમાંથી વિદ્યાએ બે પંચમાંશ ભાગ પાણી પીધું, પ્રતાપે બાકીનું પાણી પીધું,
तो अहीं बे प्रश्नों पूछ्या छे। पहेलुं छे विद्यार्थीए विद्याए केटलुं पाणी पीधुं अने बीजुं छे प्रतापे केटलामां भागनुं पाणी पीधुं। तो अहीं सौ प्रथम आपणे रकमनुं अर्थघटन करीए तो विद्याए पीधेल पाणी बे पंचमांश भाग छे अने कुल पाणी आपणने आप्युं छे 5 लीटर। तो विद्याए पीधेल पाणी केटलुं थशे? तो के 5 ना 2/5 भाग एटले 5 × 2/5 5 उड़ी जशे एटले के 2 लीटर पाणी पीधुं हशे। तेथी विद्याए 2 लीटर पाणी पीधुं। हवे आपणे प्रतापे केटलुं पाणी पीधुं ते मेळवानुं छे। तो અહીં આપણે લખીએ પ્રતાપે પીધેલ પાણી કેવી રીતે મળશે? તો કે પ્રતાપે બાકીનું પાણી પીધું છે એટલે કુલ પાણી ઓછા વિદ્યાએ પીધેલ પાણી। તો કુલ પાણી છે 5 લીટર, વિદ્યાએ 2 લીટર પીધું, તો 5 ઓછા 2 એટલે કે 3 લીટર પાણી પ્રતાપે પીધું હશે। તો પ્રતાપે પીધેલ પાણીનો કેટલામો ભાગ છે તે આપણે મેળવવાનું છે। અહીં કેટલું પાણી પીધું એવું નથી પૂછ્યું આપણને, આપણને પૂછ્યું છે કેટલામાં ભાગનું પાણી પીધું। જો તમને રકમમાં એવું પૂછે કે કેટલું પાણી પીધું તો અહીં 3 લીટર એ આપણો જવાબ થઈ જશે, પરંતુ અહીં આપણને કેટલામાં ભાગનું પાણી પીધું તે પૂછ્યું છે। તો અહીં વિદ્યાએ કેટલું પાણી પીધું તેમાં આપણને જવાબ મળ્યો કે 2 લીટર, પરંતુ આપણે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું તો આપણે 5 લીટરનો ભાગ પાડવો પડશે કે 3 લીટર છે એ 5 લીટરનો કેટલામો ભાગ છે। તો પ્રતાપે પીધેલ પાણીનો ભાગ 2 લીટર છે તો તેનો ભાગ 2/5 છે, તો 3 લીટરનો ભાગ કેટલો થશે? 3/5, કારણ કે કુલ 5 લીટરમાંથી 3 લીટર પાણી પીધું છે એટલે થશે 3/5। તેથી પ્રતાપે 3/5 ભાગનું પાણી પીધું હશે। તો આ થયો આપણો જવાબ। વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 2.2 આખું પૂરું થાય છે। જો તમને કોઈ દાખલો ન સમજાણો હોય તો કોમેન્ટમાં લખીને તમે પૂછી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આવા નવા વિડીયો મેળવતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો વિડીયોની નીચે આપેલ લિંક દ્વારા જોડાઈ શકો છો। થેન્ક યુ।